હવે ઉદાહરણ સાત પોઈન્ટ ચાર જોઈએ બે સદીશોના અડીસ અને સદીસ ગુણાકારો શોધો આપણને બે સદીશ આપ્યા છે એક એ સદીશ બરાબર થ્રી આઈ કેરેટ માઇનસ ફોર જે કેરેટ પ્લસ ફાઈવ કે કેરેટ અને બીજો આપણને બી સદીશ બરાબર આપ્યો છે માઇનસ ટુ આઈ કેરેટ પ્લસ જે કે એના આપણે શું કરવાનું છે પેલા અડીસ ગુણાકાર શોધીએ પછી સદીશ ગુણાકાર બરાબર ને હવે અડીસ ગુણાકાર ખબર છે આપણને ધારો કે એ સદીસ ડોટ બી સદીશ તો એ એક્સ બી એક્સ વત્તા એ વાય બી વાય વધતા એ જેડ થાય એટલે જો આ એ એક્સ આ એ વાય આ એ બી એક્સ બી વાય અને બી બરાબર ચલો તો એ એક્સ એટલે ત્રણ ગુણ્યા બી એક્સ એટલે માઇનસ ટુ વત્તા એ વાય એટલે માઇનસ ચાર ગુણ્યા બી વાય એટલે એક જે કેરેટ ખાલી જે કેરેટ છે વત્તા એ જેડ એટલે પાંચ અને બી એટલે માઇનસ થાય તો માઇનસ છ પછી માઇનસ ચાર અને આ માઇનસ પંદર થાય તો જવાબ એ સદીશ ડોટ બી સદીશ બરાબર દસ ને પંદર માઇનસ પચીસ આવે તો આ અધિશ ગુણાકાર આવ્યો કેટલો માઈનસ પચીસ ચલો હવે સદીસ ગુણાકાર એટલે એ સદીશ ક્રોસ બી સદીસ કરીએ તો એ તો આપણે આગળ જોયું કે એ સદીશ ક્રોસ બી સદીસ એટલે તો નિશ્ચાયક બને ત્રિહાર નિશ્ચાયક એમાં પહેલી હાર આઈ કેરેટ જે કેરેટ અને કે કેરેટ બીજી હાર એક્સ એ વાય અને એ ઝેડ એ એક્સ એટલે ત્રણ માઇનસ ચાર અને પ્લસ પાંચ ચલો પછી ત્રીજી હાર એટલે બી એક્સ બી વાય બી ઝેડ માઇનસ બે પ્લસ એક માઇનસ બરાબર ને ચલો એનું વિસ્તરણ કરીએ એનું વિસ્તરણ કરો એટલે આ જવાબ આવ્યો કહેવાય બરાબર તો પહેલાં આઈ કેરેટ એટલે આ સ્તંભ અને આ હાર બંધ કરી દેવાની આ બેનો ગુણાકાર માઇનસ આ બેનો ગુણાકાર ફરીવાર વાર આઈ કેરેટ તો આ સ્તંભ અને હાર બંધ આ બેનો ગુણાકાર માઇનસ આ બેનો ગુણાકાર બરાબર ને એટલે પહેલાં માઇનસ ચાર ગુણ્યા માઇનસ ત્રણ કેટલા થાય માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ બાર પછી માઇનસની નિશાની પછી આ બેનો ગુણાકાર પાંચ એકા પાંચ પાંચ પછી માઇનસ જે કેરેટ જો અહીંયા પ્લસ જે કેરેટ લો તો પહેલાં આ લેવાનો માઇનસ આ લેવાનો એવું છે પણ જો માઇનસ જે કેરેટ લઈએ તો આ જ સિકવન્સમાં આગળ જવાનું બરાબર ચલો માઇનસ જે કેરેટ એટલે આ સ્તંભ નહીં ગણવાનો હવે આ માઇનસ ચાર એક જે વાળો અને આ હાર તો નથી જ ગણવાની તો હવે આનો અને આનો ગુણાકાર માઇનસ નવ પછી માઇનસ આનું અને આનું થાય આ નથી ગણવાનું એટલે પાંચ ટુ દસ પણ એ માઇનસ દસ છે માઇનસ માઇનસ પ્લસ દસ થઈ જાય ચલો પછી છેલ્લું કે કેરેટ યાદ રાખો આ માઇનસ કર્યું એટલે પહેલાં આપણે આ બેનો ગુણાકાર ને આ બેનો લીધો જો અહીંયા પ્લસ રાખો તો પહેલાં આ બેનો અને પછી આ બેનો આવે પણ આપણે એવું નથી કરવું આપણે દરેકમાં આ પહેલાં પછી માઇનસ કરીને આ બરાબર એટલે અહીંયા આગળ માઇનસ રાખવાનું ચલો પ્લસ કે કેરેટ એટલે આ સ્તંભ બંધ થઈ જાય આ હાર બંધ એટલે આ બાકી રહ્યું ચાર પહેલાં આ ગુણાકાર માઇનસ આ ગુણાકાર એટલે ત્રણ એકાદ ત્રણ માઇનસ ચાર ગુણ્યા બે પણ આ માઇનસ માઇનસ પ્લસ થયું ને એટલે ચાર દુ આઠ થઈ જાય બરાબર ચલો તો પછી એ સદીશ ક્રોસ બી સદીશ બરાબર બારમાંથી પાંચ જાય બરાબર શું જવાબ આવશે તો બારમાંથી પાંચ જાય તો આ આવે સેવન આઈ કેરેટ બરાબર પછી માઇનસ નવ અને દસ એટલે એક એટલે આ માઇનસ જે કેરેટ આવ્યું અને પછી ત્રણ જાય એટલે માઇનસ પાંચ વધે કેરેટ બરાબર થશે અને જો બી સદીશ ક્રોસ એ સદીશ કરો શું કરો બી સદીશ ક્રોસ એ સદીશ કે જે આપણને ચોપડીમાં કરીને આપ્યો છે ચોપડીમાં જે જવાબ છે એ બી સદીશ ક્રોસ એ સદીશ વાળો આપ્યો છે આ તો આપ્યો જ છે પણ જોડે જોડે બી સદીશ ક્રોસ એ એટલે ઉલટાઈ નાખવાનું એટલે બધું પ્લસ હોય ત્યાં માઇનસ થઈ જાય એટલે માઇનસ સેવન આઈ કેરેટ પ્લસ જે કેરેટ અને પ્લસ ફાઇવ કે કેરેટ તો એ બી સદીશ ક્રોસ એ સદીશ કહેવાય બરાબર ચલો હવે એના પછીનો ઉદાહરણનો દાખલો ઉદાહરણ સાત પોઈન્ટ બિંદુને અનુલક્ષી છે એટલે કેટલું આપ્યું છે એના ઘટકો સેવન આઈ કેરેટ પ્લસ થ્રી જે કેરેટ માઇનસ ફાઈવ કે કેરેટ આપ્યું છે આટલું બળ અને આ બળ લાગે છે એ કણનો સ્થાન સદિશ એટલે આર સદિશ એ પણ આપ્યો છે આઈ કેરેટ માઇનસ જે કેરેટ પ્લસ કે કેરેટ છે બરાબર તો તમને એવું કીધું છે કે ટોર્ક શોધો આના ઉપરનું ટોર્ક શોધો અને ટોર્ક એટલે આર સદીસ ક્રોસ એફ સદીસ થાય અને ક્રોસ ગુણાકાર આવ્યું ક્રોસ ગુણાકાર એટલે તો નિશ્ચાયક બનશે ને આપણે આગળ જોયું આર સદીશ પેલા આઈ કેરેટ જે કેરેટ અને કે કેરેટ પછી પેલો જે સદિશ હોય એના ઘટકો આવે કયા છે તો અહીંયા એક માઇનસ એક પ્લસ એક પછી એફ સદિશના ઘટકો એફ એક્સ એફ વાય એફ જેડ સાત ત્રણ માઇનસ પાંચ અને આ નિશ્ચાયક છે નિશ્ચાયકનું વિસ્તરણ કરો એટલે તમારો જવાબ આવે ચલો પહેલાં આઈ કેરેટ આ સ્તંભ બંધ થઈ જાય હાર બંધ આ બેનો ગુણાકાર માઇનસ આ બેનો માઇનસ એક ગુણ્યા માઇનસ પાંચ એટલે પ્લસ પાંચ વચ્ચે માઇનસ આ બેનો ગુણાકાર ત્રણ એકાદ ત્રણ માઇનસ જે કેરેટ આ સ્તંભ બંધ થઈ જશે આ હાર બંધ હોય આ બેનો ગુણાકાર માઇનસ પાંચ પછી વચ્ચે માઇનસ અને આ બેનો ગુણાકાર સાત એકા સાત પ્લસ કે કેરેટ આ સ્તંભ બંધ થઈ જાય એટલે આ ચાર વધે એક ગુણ્યા ત્રણ માઇનસ માઇનસ એક ગુણ્યા માઇનસ સાત એટલે માઇનસ સાત કર્યું ચલો આનું વિસ્તરણ કરો એટલે આપણો મળી ગયો બરાબર ને કેટલું થાય પાંચ માઇનસ ત્રણ એટલે માઇનસ બાર માસ માઇનસ પ્લસ બાર જે કેરેટ થાય અને છેલ્લે સાત ને ત્રણ દસ કે કેરેટ તો આ આપણો જવાબ ટોર્ક બરાબર તો નિશ્ચાયક બે દાખલામાં નિશ્ચાયકનો ઉપયોગ કરીને જવાબ લાયા છીએ બરાબર